સુરતની અંદર હાલ મતદાન થઈ રહ્યું છે તેવામાં મંત્રી મુકેશ પટેલ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું તેઓ પણ ઓલપાડના નધોઈ ગામે મતદાન કરવા માટે પહોંચ્યા હતા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં તેઓએ પોતાનો મત આપ્યો હતો અને સાથે જ લોકોને વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરવા માટેની અપીલ કરી હતી પોતાની ફરજ બજાવવા માટે તેઓને આહવાન કર્યું હતું સુરતમાં મંત્રી મુકેશ પટેલ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું ઓલપાડના નધોઈ ગામે મતદાન કરવા માટે ત્યાં પહોંચ્યા હતા પ્રાથમિક શાળામાં મતદાન મથક પર તેઓ પહોંચ્યા અને લાઈનમાં ઉભા રહી તેઓ પોતાનો જે મત છે તે આપ્યું હતું કેમ કે જે ગ્રામ્ય વિકાસ જે ગામનો વિકાસ થશે તો જ શહેરનો વિકાસ થશે એવું પણ આપણે સ્પષ્ટ કહી શકીએ કેમ કે ભારતનું હૃદય સમાન છે ગામડાઓ અને તેમાં આજે સરપંચની ચૂંટણી ચાલી રહી છે કેમ કે ગામનો વિકાસ સરપંચના હાથમાં હોય છે સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ સરકાર દ્વારા આપવામાં આવતી યોજનાઓ પોતાના ગામની અંદર અમલી બનાવીને કઈ રીતે ગામનો વિકાસ કરવો ગામની જે પ્રાથમિક સમસ્યાઓ છે કે પાણીની સમસ્યા હોય લાઇટની સમસ્યા હોય એનો ઉકેલ કેવી રીતે લાવવો એ તમામ કામગીરી સરપંચ દ્વારા કરવા ગ્રામ પંચાયતના સરપંચના પદમાં તેનું ચૂંટણી ચાલી રહી છે ત્યારે ગુજરાત રાજ્ય સરકારના રાજ્યકક્ષાના કૃષિ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશભાઈ પટેલ તેમનું ગામ નઘોઈ ખાતે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે ત્યારે સુરત સહિત સમગ્ર જિલ્લામાં જે પ્રમાણે વોટિંગ ચાલી રહ્યા છે એ પ્રમાણે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ ઉત્સાહની સાથે સાથે રાજ્યકક્ષાના મંત્રી પણ પોતાનો મત આપવા માટે ઓલપાડ તાલુકાના નઘોઈ ગામે પહોંચ્યા છે નઘોઈ તેમનું મૂળ વતન છે ગામમાં તેઓ મતદાન કરવા માટે આવ્યા છે અને તેમની સાથે તેમનો આખો પરિવાર છે પરિવાર પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે એટલે કહી શકાય કે મતદારોનો એક ઉત્સાહ વધે એ દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મતદાન આપવા માટે મંત્રી પોતે પહોંચ્યા છે એમની સાથે વાત કરીશું સાહેબ આજે લોકશાહીનો એક અલગ પર્વ છે લોકોમાં પણ ઉત્સાહ છે શું કહેશો મતદાતાઓને પંડાને હું એક જ વસ્તુ કહેવું છું કે જે ગામનો વિકાસ કરે ગામની સાથે લઈને ચાલે એવા માણસની પસંદગી કરવામાં તો બધા લોકોને એ છે આમ તો લગભગ બધા પાર્ટીના માણસો લડતા તો અમે ક્યારે ગામ લોકો ન કાંઈ પહોંચે પોતાની રીતે જે સારા કેન્ડિડેટને ચૂંટીને લાવે અને ગામના વિકાસના કામ કરે ખાસ કરીને અમે આ વખતે પણ ખૂબ 22 એટલે ખૂબ સારી સંખ્યામાં અમે ગામ સમરસ કરવામાં બી અમે સફળ રહ્યા છે સાથે સાથે 9-10 ગ્રામ પંચાયત એવી છે કે જ્યાં સરપંચો બિનહરીફ થયા છે અને વોર્ડ માટે ઇલેક્શન થાય છે એટલે હું દરેક ગામ લોકોને કહેવા માંગુ છું કે ભાઈ આ વોર્ડ માટે કારણ કે વોર્ડના સભ્યો ચૂંટાય પછી એ લોકો લગભગ 5 વર્ષ મિટિંગમાં પણ નથી આવતા પણ એના લીધે એક એક આ નાનું આરખીલી નાખીને ગામના વિકાસને રૂંડી રહ્યા છે કયા મુદ્દા સાહેબ મહત્વના રહ્યા આવતી ઇલેક્શનમાં ઇલેક્શન જોયું છે ગુજરાતની અંદર સમતલ વિકાસ ગુજરાતની અંદર થયો છે ગામડાની અંદર અમે જોવો છો તો મારા મત વિસ્તારની વાત કરું તો 2 ગામના જોટા રસ્તાઓ અમને અત્યારે જોયે છે લગભગ મેં 24 કરોડની અંદર ગામના 2 ગામના જોટા રસ્તાઓ ગામની અંદર ખૂબ બધા વિકાસના કામ છે નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાનનું પદ સંભાળ્યું ત્યાંથી 14માં નાણાપંચ 15માં નાણાપંચના ખૂબ મોટી સંખ્યામાં સીધા પંચાયતને રૂપિયા આવે છે એટલે પંચાયત પોતાની સ્વતંત્ર રીતે પણ પોતે વહીવટ કરી શકે છે આપના ગામ આપ આવ્યા છો પરિવાર સાથે મત આપવા માટે એક મતદાર તરીકે આપનામાં કેટલો ઉત્સાહ પરિવારમાં કેટલો ઉત્સાહ તમે જોયા છે કે મારી અંદર મારા જે બુથના પેજ પ્રમુખો છે એ પ્રેજ હું પોતે બુથનો પેજ પ્રમુખ છે મારા જે પેજના જે સભ્યો છે એ તમામ સભ્યો સાથે જે 30-30 સભ્યો સાથે જે વોટિંગ કરવા આવ્યા છે એટલે ખૂબ ઉત્સાહ છે બધા જ લોકો સાથે અમે વોટિંગ કરવા આવ્યા છીએ મતદાનની વાત કરીએ તો કેટલી ટકાવારી રહેવાની સંભાવના આજે આખા દિવસ તમે જોઈએ તો ગામની અંદર લગભગ 95-97% જેટલું વોટિંગ થતું હોય દરેક ગામની અંદર થતું હોય અને આ ગામ પંચાયતનું ઇલેક્શન થતું દરેક કેન્ડિડેટ બી પોતાના જે બહાર પણ રહેતા લોકોને પણ લાવીને એ વોટિંગ કરે એટલે ખૂબ ઊંચી એની વોટિંગની ટકાવારી હોય છે ચોક્કસ હતા રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ કે જેઓ પોતાના ગામ આવી પહોંચ્યા છે અને મતદાન કરવા માટે તેઓ જઈ રહ્યા છે મતદાન કરવા માટે એમની સાથે એમના જે પરિવારના સભ્યો છે તેઓ પણ મતદાન માટે જઈ રહ્યા છે મુકેશભાઈ મતદાન કેન્દ્રમાં પહોંચી રહ્યા છે અને મતદાન કેન્દ્રમાં જઈને તેઓ પોતાનો મત જે છે એ મત આપશે અને તેમનો મત આપવાના સમયે પણ ઘણો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો છે અને ઉત્સાહપૂર્વક વોટિંગ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે અને તમામ જે વોટર્સ છે તેઓ પણ લાઇનમાં ઉભા છે મુકેશ પટેલ પોતાના ગામમાં પહોંચીને પોતાનો મત જે છે એ મત આપી રહ્યા છે અને એક જ મુદ્દો જોવા મળ્યો છે વોટિંગમાં કે વિકાસ
થાય અને વિકાસ દિશામાં ગામ આગળ વધે એવું ઉમેદવારને પસંદ કરવા માટેની આ તેમનું જે અભિપ્રાય છે એ અભિપ્રાય આપવામાં આવ્યો છે અને ખાસ કરીને વાત કરીએ સુરત જિલ્લાની તો સુરત જિલ્લામાં લગભગ તમામ જે ગામો છે એ ગામોમાં આ જ રીતે મતદાન ચાલી રહ્યું છે અને વોટર્સ પોતાનો વોટ આપવા માટે આગળ આવી રહ્યા છે. ઓલપાડ તાલુકાની વાત કરીએ તો ઓલપાડ તાલુકામાં 22 જેટલી જે ગ્રામ પંચાયતો છે તેને સમરસ કરવામાં સફળતા મળી છે. પરંતુ સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં 100 કરતા વધુ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે. જે ગ્રામ પંચાયતો બાકી છે ત્યાં ચૂંટણી થઈ રહી છે. વોટર્સ પોતાનો વોટ આપવા માટે આગળ આવ્યા છે અને ઉત્સાહપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે.